અમે આવડાવડા હતા ને, બાપાની બી કર લે, અટાણે છોકરાને કાંઈ કહો ને તો વયું જાય. અને તે જ ભગવાનની કૃપા ને, ઘેરે ઘેરે પાંચ સાત પાંચ સાત હોય, અમે ચાર ભાઈ બે બેનો, મારી પડખે રહેતા સાત, આની કોઈ રહેતા પાંચ, આની કોઈ રહેતા નવ, આખા મલકમાં ભગવાનની કૃપાનો વરસાદ જ વેરહ્યા કરે. પણ એમાં મારો કહેવાનો હેતુ છે, કાંઈ હતું નહીં, હાવ નાની પરિસ્થિતિમાં જીવતા હતા. ભાઈ બરોડભાઈ ત્યાં શાંતિ રાખવો, પૈસા બધા ગણવા માંગતો નથી. એ સ્વયંસેવકોને આપણે જોરદાર તાળીઓના ગગડાથી બતાવો, ખૂબ સેવા કરે છે, અને બોલવું તો પડે પણ માપે રાખજો. એમ પાંચ સાત સંતાનો હતા, પણ કેવી પરિસ્થિતિ હતી, બાપા પાસે કાંઈ ન હોય, અને એ હિપકે ચડી જાય ત્યાં સુધી મારતા. પણ મા બાપને દેવ સમાન માનતા હતા, અને મા બાપના કયામાં રહેતા હતા, અને મા બાપ જેવા આજ્ઞા કરે એ પ્રમાણે વર્તતા હતા. મા બાપના કેવા પ્રમાણે રહેતા હતા, મા બાપ ખાટલે બેઠા હોય હેઠા બે, અટલે મા બાપ હેઠા બેઠા ને આવડા ખાટલે બેઠા હોય, આપણે કહીએ કેમ બાપુજી ખાટલે હેઠા બેઠા, કે લડી જાય ને તે તૈયા મૂકીને લડી શું કામ જાય. એટલે કહેવાનો પ્રશ્ન, અને અટાણે તો કોક છોકરાને લગ્ન થાય ને, મહિનો એક ભેગા રહીએ તો બાય શું મને કહેવાય ખબર, ચાલો ચાલો હસબન્ડ, જુદું ક્યારે થવાનું, ચાલો ચાલો તો એ છોકરી જેવો થઈ ગયો છે. સમજે કોક કોક એની મમ્મીને કહે, મમ્મી મારી મિસેજ કહે છે નીકળવાનું છે, આ જુદું થવાનું છે, તો સટકો એક મહિનો ભેગા રહ્યા, કાંઈ જેમ તેમ પલો કાપ્યો. આમાં મારો કહેવાનો હેતુ છે, તમારા આ કાર્યને મારા લાખ લાખ વંદન છે. રામબાપુ રસોઈ ઘર હાલે છે, આ બહુ ઊંચો વિચાર છે, પણ આમાં સહયોગી બને એને મારા વંદન છે. જેને આ વિચાર આવી અને આ વાતની રજૂઆત કરીને ચાલુ કર્યું એને મારા વંદન છે, અને કાયમી નિભાવવામાં મારો તમારો સહયોગ જોતો, સહયોગ કરતા પ્રેમ જોઈએ છે, અને મારે તમારે પ્રેમ આપવો એ આપણી ફરજ છે. એટલે આ કાર્યને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવજો. અટાણે છે ને ઘનશ્યામભાઈની ગીરે ગયા હતા, તો ત્યાં બધા એમ કહેતા હતા કે અમારે ઘનશ્યામભાઈ આવે પછી ગીરે રાંધવાનું જ નહીં. એ ક્યારે થાય, એના પત્ની એના છોકરાઓ બૈરાઓના બધાના એક વિચાર હોય ને, ત્યાં તમે કોકને ઘેરે લઈ જઈ શકો, ન થાય ને ફૂઈ ચડાવે. આપણે એમ કેવું પડે, અહીં માલધારી સહારી થાય, ચાલો ન્યા ઘીરે દાની, અહીં શું વાંધો, ન્યા ન થાય. આમ જે ઘરમાં સ્ત્રી સહન કરતી હોય એ જ પુરુષ આગળ વાત કરી શકે, એ જ પુરુષ આગળ વાત કરી શકે. થાય જ નહીં, અગિયાર વાગે તો ફોન કરી પૂછવું પડે, હું આવું છું, તે ક્યાં જવાનું છે, કેવું પડે, હું આ ત્યાં પૂછ્યો છું. સારું, અગિયાર વાગ્યા કોઈ મહેમાન આવે ને, ભલે આપણી હગી માછીનો ક્યાંક ક્યાંક ઠેકાણે શું થાય, આ કોણ છે મારા માછીનું, જમવાનું વેલાહાર કહેવાય, બધું રેમ થઈ ગયું છે, લઈ જાઓ હોટલમાં. વાહ, જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી, ત્યાં શક્તિનો વાસ નથી. અને આ બધાએ તમે કે હું કાંઈ વાતો કરતા ને બહુ આમ ફોજદારી કરતા હોય ને, તો તમારી મારી પાછળ કોઈ સહન કરનારી સન્નારી ઘરમાં છે, એ સહન કરે છે, એટલે મારા વાલા તમારો દીવડો પ્રકાશ આપે છે. થઈ જ ન શકે. મને એક મોટો વાંધો છે, ઘણા ઘરવાળીને ગાળી દેતા હોય, મને એનો સખત વિરોધ છે, સ્ત્રીને કોઈ દી પુરુષોએ ગાળી ન દેવી જોઈએ. મેં એમ કીધું ને તો એક ખહુર મને કે, હું તો તારી કાકીને ગાળે બિહારો ને ગાળે ઉઠાડું, મેં તો બહુ સુધારો થયો કાકા, સ્ત્રીને ગાળ ન દેવી શું કામ, એ લક્ષ્મીનું રૂપ છે. એમ મેં કીધું કે લક્ષ્મીનું રૂપ છે, તારી કાંઈ આવીને મને કે, હે ભાઈ લક્ષ્મીનું રૂપ જ કામે શું કામ જવું છે. મેં કીધું પણ એ શક્તિનું રૂપ છે, મને કે તો ઘી તેલને તો પ્રશ્ન જ ક્યાં છે. મેં કીધું પણ એ દેવીનું રૂપ છે, મને કે ફોટામાં કેમ લાગે આમાં આવે.
હાડા કહું ને કેમ સમજાવો, મારે એમાં કહેવાનો હેતુ છે કે ખાસ પુરુષ મહારા મિત્રોને કહેવાનું, આપણે સ્ત્રીને ખરાબ શબ્દો કહીએ ને તો એ બિચારી સહન કરે, એ હોમાં એકાદી હોય દાબે હોત કાલે જોવે કેવો ટગર ટગર નિંભરો. સુગામ ખરાબ શબ્દ નો કહેવા, ટૂંકી વાત કહી દઉં, આપણે આપણી પત્નીને ખરાબ શબ્દ કહી છીએ સહન કરે છે તો વિચારજો પુરુષ મિત્રો, આપણી બેન દીકરી કોકની પત્ની છે એને પણ ખરાબ શબ્દો સહન કરવાનો વારો આવતો હોય છે. તો વાણીમાં વિચાર ને વિવેક જો વિચારીએ ને તો આપણા આનંદમય જીવન બની જાય, કારણ કે આપણી બેન દીકરી પણ કોકની પત્ની છે, આ ન ભૂલવું જોઈએ. આગળ વાત કરું તો વાત એવી છે, અને બેન હું તમને ખાસ કહું, બ્યુટી પાર્લરમાં જવાનું મારી ના નથી હો, બ્યુટી પાર્લરમાં જવાનું પણ માપે ભૂંહાવાનું, આવડું મોઢું કિંમત વધી જાય એટલું બધું ન ભૂંહાવવું. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. તમારામાં આ ગુણ હશે તો જગત તમારી પાછળ આવશે. આ પ્રફુલ્લભાઈ હેજરિયા ક્યાં રૂપાળા થઈ ગયો નહીં, અહીં હમણાં જ બેઠા છે ને કહું છું ને. તો મહામહિમ એને પોતાના અંગત વિચારની વ્યક્તિ નહીં, રાષ્ટ્રના કલ્યાણકારી વ્યક્તિ તરીકે આ વ્યક્તિને સ્વીકારે છે. એટલે જેવી તેવી વાત નથી, જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. પછી આપણને ન ગમતું એ વાત જુદી છે, એ તો રામનું સેટિંગ ન થયું. રામ અખતરો કરવા ગયા હતા, ન એક ધોબી બોલ્યો, એક જ ધોબ્યો ખરાબ, એક જ ધોબ્યો હતો, બાકી બધા હારા હતા, એક જ ખહુર ખરાબ હતો. એને શંકા કરી, બે મને બાંધતા હતા તને કહું, અટાણે બાંધણું તો ચાલુ હોય. એ મને એક પ્રશ્ન બીલો કીધું, કઈની વાત બાકી રહી ગઈ હતી, બે માણા ન બોલા, બે માણા ન બોલા છે ને એ બહુ સમજવા જેવું, રહેવું એક ઘરમાં ન બોલા બે, અને બે ને સડાવતા હોય નોખા નોખા, બાઈ ને બાયું સડાવતી હોય, મને આદમી સડાવતા હોય, બોલતો નહીં આ ફળી ઠાકી જાય. તો બાઈ કે હું ન બોલ, મારી ભૂખે ન બોલ, રે એક ઘરમાં આને બોલા એ કેવું થાય. આમ બાય રોટલા આમ લોટ મહળતી હોય ને, એક વાગે જોવે હજી રોટલા નથી, લોટ મળે પણ કીએ ને ઝટ ઘડે એમ તો અબોલા તૂટી જાય, અને એ બેસી જાય તો બાય રોટલા થઈ જાય એટલે થાળીમાં લઈને થાળ મૂકી જાય, ભગવાન ઠાકોરજીને જેમ ધરાવીએ મા ભાઈને ધરી જાય ઘરવાળાને. પછી થઈ રહી ને રોટલી, રોટલી થઈ રહી, શાક થઈ રહી, માગે નહીં ઓલી બાય રોટલા ઘટતી હોય, માગે નહીં આમ ઠામણા ખખડાવે, તો ઓલી બાય શું કે એ પછી બોલે નહીં હું આવું છે, ખબર હોય બધાને ઠોસરા ન ખખડાવાય, પરથી બોલી નાખો ને. મૂળ તો પેલા કોણ બોલાવે એ જ પ્રશ્ન છે ને. હા હા, ઘણા બાખણું ભલે એકબીજા, એ મૂળદાસ ની મિંદડી આવે તમારું કઈ ન આવે. આગળ વાત કરું તો વાત એવી છે, આ પાછો અમારો પ્રશ્ન હોય, અમારે કંઈક તો એવું થાય ને, અમારી મારી કોઈ અમુક આઈટમો હોય. મારે જે વાત કરવી હતી વાત એવી છે કે જીવનની મારી કોઈ, મારે તો ઘણા બધા પ્રસંગોની વાત કરવી છે પણ આ ભરેલા ભીંડાની વાત નગર બાકી રહી જાય એટલે એ વાત કરી નાખું, નગર શું છે પછી વાતમાં વાત ફળવા ફૂટ્યા કરે દેશ તો ઉદે. પણ બે માણસ અબોલાનો પ્રશ્ન થોડો કહી દઉં, ઘરમાં કોને ખબર પહેલાં કોણ બોલાવી, આપણને ખબર હોય કે છોકરાની મમ્મી થોડીક સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ એટલે થોડીક હતાણ, હતાણ એટલે આમ ટાઈટ, ટાઈટ એટલે કડક, કડક એટલે આમ ગરમ મગજની, સમજા હીટ પકડી ગયેલું વાતાવરણ, સ્ટ્રોંગ. તો આપણે બપોરે આરામ કરીને બેઠા બે અઢી વાગે થાય એટલે ઘરવાળીને કહેવાય, ક્યાં ગઈ, ક્યાં ગઈ, મુક સામુખ સામુખ સા, એટલે ભાઈ બોલે નહીં, અબોલાવી ન બોલે ને, એ તને કહું સામુખ નથી મૂકવો એટલે સમજવો નટ ઢીલી પડી ગઈ. અને પછી આપણે પુરુષો કહેવાય, ભાઈ સમજેલી ઉઠીને બધાની ભૂલ થતી હોય, મૂકને સા તારી જેવી કોઈ સમજેલી આ ગામમાં મલકમાં બાઈ નથી, મૂક સા, હું ભૂલ થાય હવે મારી વાત, હા વાંધાની વાત, હા વાંધાની વાત કરી મૂક સા, અને સા મૂકીને પછી સા લઈને આવે ને, રેકા બીમ સા નાખતા કે માથા કૂટ ન કરતા હોતો, કેવો સાચ્યો માથા કૂટ ન કરતા હોતો, માથા કૂટ કરે કારણ વિનાના. અને બેનને ખબર હોય કે હસબન્ડ થોડો મગજનો ટાઈટ છે, સિંધરી બળી જાય પણ વળ નહીં મૂકે, અને આ જમણવા જમવાનું તૈયાર થાય ને એટલે ઓલું આમ ખડકી ઝાપા બધું ભાગે, ઝાપા બાજુ ભાગ્યો આમ આમ ભાગે, એટલે પછી ઘરવાળીને એમ કેવું જોઈએ, બાઈને બેનને આપણી બેનનો એની નહીં, એને એમ કેવું જોઈએ,
Es a lo pasa. Bien, viejo. Y ponle en un plato, déjame decir cómo no pone, güey, ya, ya, oye, ya, vos sabré. ¿Qué más, Tony? Estoy con un sojón que lo que va a querer no son. ¿Frasen que vos, bene? ¿Vaya, nem que vaya? ¿Qué pasa, bolo, jailio, masa, cuchcaro, ma, valo, lio, bolo, ya, hay que un día utrique, se toy, vol, me si mukta. Vamos, ni se nos va a decir. ¿Halo? ये तू कैसे और लिखा होने को मरी जाओ तूने कहा मन थी मरू हमने कौन हासिल किया हलो अबे आ समाधान थे क्यों कौन है कभी घर में कौन पहला बोला है भरला भिंडा नो प्रश्न से नहीं कही दो बेहो कड़ी बार काका भेजो घनश्याम काका ने काका ने को भेजो तुम्हारे बाबूजी ने कहो खरे खर तुमने कहो ने कि जे घर में वडिलोनी वंदना थाती हुई ने एनी प्रगति ने दुनिया नी कोई शक्ति रोकी न सके कारण के वडीलो राजी होय एटले भगवान राजी थाय पेलू तीर्थ मां बाप से मां बाप थी मोटू कोई तीर्थ नथी दया थी मोटी कोई समान नथी नीति थी मोटो कोई धर्म नथी अने ईश्वर थी मोटो कोई देव नथी हजी अनसरता नु माप नथी हो हजी कोई को केम के ने के पणे राइट मां फूक मारे से अने मटी जाय से 500 रुपया ले तो राइट मां फूक मरी आवे भणेला दिवसे फूक मरवा जाय भणेला राइटे जाय ने अपन दिवसे जाय ફૂક મરીને આપણે પૂછ્યું કેમ થયું ફેર કેટલો ફેર એટલો હાથ મીણ્યો અધેર થવા અધેર થવા મીણ્યો કાલ નથી થતો અધેર પછી બીજા 500-700 વાળી ફૂક મરવા લાંબી અને એમ પૂછો ને આપણે કેમ છે કે ઘણો ફેર છે કેટલો કે કાલ કઈ દુઃખથી જ આ સીધી થઈ ગઈ વાંધો નથી હો આખા ગામના બધા દર્દી જી આવે ને પછી મહિના પછી 1.5 મહિના પછી બેઠા હોય ક્યાંક ફંક્શન હોય બેઠા હોય ભેગા થાય અને આપણે પૂછીએ કેમ છે એમ નમ છે ભાઈ કાંઈ ફેર નથી હો આપણે કીધું કહેતો હતો ને ફેર છે કે હું એકલો હું કામ મુંડાય હો નો મુંડાય 500-500માં એમાં મારો નિલેશભાઈ કહેવાનો હેતુ છે આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય ને આપણે ખોટ કરી હોય ને ધંધામાં તો આપણા પાડોશીને આપણા સંબંધીને કહી દેવાય કે આમાં મેં મુંડાવ્યું છે તું રવા દેજે તો આવડા શું કે ખબર મને નો મને વાંધો આવે પણ તને નહીં વાંધો આવે એટલે 100 મહિના પછી કે મારું લાહુ થઈ ગયું કે પહેલાં મેં કરાવ્યું હતું ને એટલે હું કાયમ કહું છું અને એ કાયમ પ્રોગ્રામમાં એટલી વાત કરતો હોઉં મારા જીવનમાં જે ઉતારું જ વાત કરું કાયમ એમ કહેતો હોઉં યુવાન મિત્રોને ખાસ કે જિંદગીમાં કોઈથી નિરાશ ન થાવ અને ક્યાંય તમને નુકસાની આવી હોય તો મજબૂત થઈ જાઓ અને બીજી વાત હરીફાઈનો બિઝનેસ ન કરો અને મોંઘી ગાડીઓ વ્યાજે લઈને ફેરવો 50 લાખની ગાડી વ્યાજે લઈને ન ફેરવાય ધંધો હોય તો ફેરવાય ધંધો હોય તો 5 કરોડની વ્યાજે લેવાય હવે આપણી આવક 5000ની હોય ખર્ચ 10000નું કરો સેટિંગ ન આવે ઓછું ખર્ચ કરો વધુ કામ કરો ઈશ્વરને આપવું જ પડે કામે છોટી જાવ નહીં જોવરાવે સેટિંગ નહીં આવે મહેનતે છોટી જાવ એટલે મેળ ખાઈ જાય